નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપની સાથે હું છું ધર્મી તો મહત્વના સમાચાર રાજકોટથી હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન ખાતે અગ્નિકાંડ સર્જાયો છે ત્યારે મોરબીમાંથી ન શીખ્યા તો વડોદરા દુર્ઘટના સર્જાય વડોદરાની દુર્ઘટનાથી ન શીખ્યા તો રાજકોટમાં સત્યાવીસ જિંદગીઓ બરબાદ થઈ ગઈ છે રાજકોટમાં કાળજું કંપાવતા દર્દનાક સમાચાર હાલ સામે આવી રહ્યા છે

આપણે એમને પરમ કૃપાળુ પરમાત્મા સદગતના આત્માને શાંતિ આપે અને સાથે સાથે એવું પણ કહેવા માગું છું કે જે મૃતકો છે એના પરિવારજનો છે કોઈકનો દીકરો હશે કોઈકની મા હશે કોઈની બેન હશે કોઈનો ભાઈ હશે જેના ઘરના નિરાધાર થઈ ગયેલા લોકો જે પરિવારજનો એ લોકોને પણ પ્રભુ એવી શક્તિ આપે કારણ કે ઘણીવાર બનાવ એવા બનતા હોય ત્યારે ઘરની અંદર જે બનાવ બની ગયો એ બનાવને સહન કરવાની શક્તિ નથી હોતી લોકોમાં મેં એવું જોયું કે એક દીકરો હતો એ જે બનાવ બની ગયો એની માતા અત્યારે સિરિયસ છે એ સહન ન કરી શકીએ આઘાત એ દીકરી બયાન કરતી હતી કે મારી માતા અત્યારે સિરિયસ છે એટલે કહેવાનો મતલબ પ્રભુ એમને પણ શક્તિ આપે બાકી આ એક વિષય એવો છે જેના ઉપર આપણે રાજકીય પાર્ટીના આગેવાન હોઈ શકીએ પરંતુ એના ઉપર રાજકારણ ન હોય પણ જ્યારે હું એવું કહેવા માગું છું કે કોઈ પણ બનાવ બને અને બનાવ દુનિયામાં દરેક જગ્યાએ બનતા જ હોય છે એમાં કોઈ એવું નથી કે આપણે ત્યાં બને છે અને એની અંદર કેટલાય લોકો મૃત્યુ પામતા હોય છે પરંતુ જ્યારે બનાવ માનવ સર્જિત હોય અને જે દેખીતી રીતે એ કોઈ પણ એના સંચાલક હોય કે કોઈ પણ માલિક હોય એ માણસ જ્યારે એ આખું તંત્ર ઊભું કરે ત્યારે એને ખબર જ હોય છે કે ક્યારેક જો આની અંદર કંઈક બનાવ બનશે તો આવું કંઈક થશે અને એ અકસ્માત થઈ શકે છે અને એમાં ક્યારેક કોઈકને નુકસાન થઈ શકે આ ખબર જ હોય જે કાં તો પછી અને એ જે કઈ ગેમઝોન કે જે આવી એમ્યુઝમેન્ટ પાર્ક ચલાવતો એનો એને અનુભવ ના હોય બેમાંથી એક વસ્તુ હોય હવે વાત એવી છે આજે રાજકોટની કે સૌથી પહેલા તો એવું બહાર આવ્યું કે આજે એની જે ક્ષમતા છે એના કરતા વધારે લોકોને એ સ્ટ્રકચરમાં દાખલ કરવામાં આવ્યા એ લોકોની જે કઈ ફી હતી પાંચસો રૂપિયા એની જગ્યાએ નવ્વાણું રૂપિયાની સ્કીમ આપી એટલે સ્વાભાવિક રીતે માનવનો સહજ સ્વભાવ છે કે લલચાઈ અને તરત બધા વધારે પડતા લોકો એમાં દાખલ થયા જે રીતે આપણે મોરબીની દુર્ઘટનામાં જોયું હતું કે બ્રિજમાં જે ક્ષમતા હતી એના કરતાં વધારે લોકોને એના માલિકે પરમિશન આપી અને જે બનાવ બન્યો એ જ પરિસ્થિતિની આ લગભગ પુનરાવર્તન જેવું કહી શકાય તો મારું એવું કહેવું છે આ જે બનાવ બન્યો ગઈકાલે એની અંદર આપણે એવું ચોક્કસ માનીએ કે રાજકારણ ન હોય પણ જ્યારે જ્યારે આવો બનાવ બને જે જગ્યાએ તો હું તો આ તો બહુ નિંદનીય બનાવ છે વખોડવાલાયક બનાવ છે પરંતુ આની અંદર ક્યાંક ને ક્યાંક કોઈકની જવાબદારી તો ખરીને આજે આપણા ભારત દેશની અંદર એક સ્ટ્રકચર છે કે એક પોલિટિકલ સ્ટ્રકચર છે અને એક અધિકારીઓનું સ્ટ્રકચર છે આ બે થી ભારત દેશ ચાલે છે તો જવાબદારી તો ફિક્સ થવી જ જોઈએ ને આજે પ્રજા આપણી જાહેર જનતા એ ટેક્સ ચૂકવે છે સવારથી ઉઠે તો રાત્રે સુઈ જાય ત્યાં સુધી એ ટેક્સ આપે છે શેના માટે કે એ પોતે શાંતિથી સુખાકારી રીતે જીવી શકે આ દેશની અંદર એના માટેનો ટેક્સ ચૂકવે છે અને એનો એક સુચારુ વહીવટ થાય એટલા માટે હવે એવા સમયે જ્યારે રાજકોટમાં ઘટના ઘટી અને એક તમે જુઓ કે પળવારમાં વારમાં બે મિનિટની અંદર એ આખે આખું સળગીને ભસ્મીભૂત થઈ જાય હવે સૌથી પહેલો મુદ્દો એ આવે છે કે એમાં બે હજાર લીટરથી વધારે પેટ્રોલ હતું એવું બહાર આવ્યું તો મને એમ થાય છે કે એ ગેમ ઝોનમાં પેટ્રોલ કેમ હતું એ એક સૌથી મોટો સવાલ છે અને જો પેટ્રોલ ગેમ ઝોનમાં રાખવું જોઈએ છે એવું હોય

જે આ જે તંત્ર છે ક્યારે જાગવાનું નથી તક્ષશીલા કાંડ ની અંદર જે પાંચ વર્ષ પહેલા કે ગઈકાલની જે તારીખ હતી અને પોતાના જીવ બચાવવા માટે પડ્યા ત્યારે હરણીકાંડ ની અંદર બાળકો ડૂબીને મરી ચુક્યા અને આજે ફરી વખત જે ગઈકાલે જે ઘટના છે તેની અંદર બાળકો સળગી ગયા છે નવ નવ જેટલા જે બાળકો છે સળગ્યા છે સાથે સાથે જ તેના માતા પિતા અથવા જેના પરિવારજનો છે તે પણ સળગ્યા અને આજે તે મૃતદેહ જે છે તેના ડીએ ને કરાવવા પડે તે પરિસ્થિતિ છે કારણ કે જે મૃતદેહ છે સામાન્ય માણસ ની પરંતુ તેને જે કોથળામાં પેક કરીને પોસ્ટમોર્ટમ રૂમ સુધી લઈ જવા પડે છે હજી પણ જે ઘણા બધા જે લોકો તેના પરિવારજનોને મળ્યા નથી કે કોના નામ હતા કોણ વ્યક્તિ હતા જે તમામ જે લોકો છે તે ગુમ થયા છે તેની જે માહિતી છે તે હજી જાહેર થઈ નથી પરંતુ જે ક્યારે સુધરશે તો તમને એક વાત જણાવી દઉં કે જે પ્રમાણે મુકેશભાઈ અત્યારે કહી રહ્યા છે કે જવાબદારી હોવી જોઈએ તો જવાબદારી વિપક્ષ તરીકે કોંગ્રેસ ની પણ હોવી જોઈએ મુકેશભાઈ જો કોંગ્રેસ પક્ષ તરીકે સૌથી પહેલા મેં એ કહ્યું કે આમાં કોઈ રાજકીય મુદ્દા જેવી વાત કરીએ તો એ લોકો હું ગઈકાલથી આ ડિબેટમાં ચર્ચા કરી રહ્યો છું ત્યારે સૌથી પહેલા ધનસુખભાઈ ભંડેરી આ મારી સાથે ડિબેટમાં હતા અને મેં એમને એમ કહ્યું તાત્કાલિક આ બનાવ બન્યા પછી કે એ જ્યારે વાત કરતા હતા કે અમે જોઈ લઈશું તપાસ કરી લઈશું દોષિતોને સજા કરી મેં કીધું તમે અત્યાર સુધી કેટલા લોકોને પકડીને જેલ ભેગા કર્યા ત્યારે એમનો જવાબ એવો હતો કે તમારે અમને સલાહ આપવાની જરૂર નથી એટલે મેં એમને એવો જવાબ આપ્યો કે અમે તમને સલાહ નથી આપતા એક વિપક્ષ તરીકે જાહેર જનતાના હિતમાં જનતાની બાજુથી ઉભા રહીને સવાલ કરીએ છે કે તમે કેટલાને જેલ ભેગા કર્યા બરાબર એટલે આ એમનો જવાબ હતો ને છતાં પણ આ એક બનાવ એવો નિંદનીય હતો અને દુઃખદાયક હતો એટલે મેં સંયમ સાથે કહ્યું કે તમને જવાબ મતદારો કે ભગવાન આપશે અમે નહીં આપી શકીએ હાલ કારણ કે તમે સત્તાના મદમાં છો અને છેલ્લે એમણે ડિબેટ છોડી અને જતા રહ્યા એટલે કહેવાનો મારો મતલબ એમ છે માંગણી વાત એવી છે કે હું તમે બહુ સારી કરી કે વિપક્ષ તરીકે તમારી શું માંગણી ને તમારો શું રોલ માંગણી તો મેં તમને કહી દીધી કે દોષી તો કદાચ હું એવું માનું છું કે પંદર તો હોય અને એની અંદર કદાચ ક્યાંક અમારા પક્ષ સાથે કોઈ સંકળાયેલો હોય ને તો એને જેલ ભેગો કરવો જોઈએ આ મારું સ્પષ્ટ નિવેદન બીજી વાત કરું છું કે આ એક આખું જે ગોળ ચક્કર છે એની અંદર આ જે બનાવની અંદર પોલિટિકલ ક્યારે વાત આવે કે પોલિટિકલ જે આગેવાનો ત્યાં જવાબદાર છે હું કહું છું કે ત્યાં અત્યારે હાલ જે તે વોર્ડના કોર્પોરેટર હોય જ્યાં આ બનાવ બન્યો એના ધારાસભ્ય હોય એના સંસદ સભ્યો હોય આ લોકોને સૌથી પહેલાં સસ્પેન્ડ કરવા જોઈએ એટલા માટે કે આખે આખા મેં બે સ્ટ્રકચરની વાત કરીને આ સ્ટ્રકચરો એકબીજાની ભાગબટાઈમાં ચાલતા હોય છે ભલે કોર્પોરેટર હોય એ માણસને પણ બધી જ ખબર હોય અચ્છા બીજી વાત પછી ત્યાં આવે છે એના અધિકારીઓ અધિકારીને પણ સસ્પેન્ડ કરવા જોઈએ અને જ્યારે જ્યારે આ આવા બનાવ બને છે ત્યારે મેં ડિબેટમાં કહ્યું છે કે જ્યાં સુધી ત્યાંના પોલિટિકલ ચૂંટાયેલા લીડરો એને સસ્પેન્ડ ભલે કોંગ્રેસના પણ હોય શકે એવું નથી કેતો કે ભાજપના હોય કોઈ પણ પાર્ટીના ચૂંટાયેલા લીડરો હોય એ વિસ્તારના તો એને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ એટલા માટે કે એ લોકો એ વિસ્તારની સુખાકારી માટે ત્યાંના મતદારો એમને મત આપે છે તો એમની પણ એટલી જ જવાબદારી છે કે આ જે ગેમ જોન ઉભું કરવામાં આવ્યું હતું પતરાના શેડમાં તો સૌથી પહેલા તો પતરાના શેડમાં આવું ઊભું થવા કેમ દીધું એ થઈ જ ના શકે મેં એવું જોયું છે આ સત્તામાં અમદાવાદ વડોદરા અને સુરતમાં તો ખાસ રાજકોટમાં મને બહુ થોડો આઈડિયા નથી કે ત્યાંના કોર્પોરેટરના ધારાસભ્યો કોઈ બાંધકામ થતું હોય અને ઈંટની ને રેતીની ગાડી જતી હોય ને ત્યાં એમનો માણસ પહોંચી જાય અને કે આની તમે પરમિશન લીધી આ દિવાલ કેમ કરી આ બધી વસ્તુઓમાં ભ્રષ્ટાચાર કરતા હોય છે તો જ્યારે આ નાના ભૂલકાઓને રમવાની જગ્યા કે જેની અંદર એ મોતના મુખમાં ધકેલાઈ શકે તો એવું પત્રું થવા જ કેમ દીધું એટલે એક વસ્તુ કહું કે આ સત્તાની અંદર અત્યારે હાલ સૌથી પહેલા તો જો કોઈ બનાવ ને લઈને ધરણા કે અપવાસ ઉપર બેસે ને તો આ લોકો એને પરમિશન નથી આપતા અને બીજી વાત જ્યારે જયારે કોંગ્રેસ પક્ષના કે વિરોધ પક્ષના ધ્યાને આવ્યું ત્યારે ત્યારે આંદોલનથી માંડી આવેદનપત્રથી માંડી અને તમામ જે કંઈ કાર્યક્રમ કરવાના હોય એ વિપક્ષે કરેલા જ પરંતુ સત્તાના મધમાં એ લોકોનું અત્યારે એક જ વાત છે કે અમને એકસો છપ્પન સીટ મળી છે તમે ગમે તેને લઈ લીધી તમારી અરજી હવે એ મૂકી દીધી છે અરે તમે એ અરજીની વાત કરો તો હું એમ કઉ છું કે આ પોલીસ કમિશનર શ્રી છે આપણા એ હમણાં મેં પ્રેસ કોન્ફરન્સ જોઈ હવે જવાબ જે મીડિયાના મિત્રો પૂછવા માંગે છે એ ના આપી શકે એનું કારણ છે કે નીચેથી ઉપર સુધી ભ્રષ્ટાચાર છે અમારા ત્યાંના વિપક્ષના દરેક લીડરો એ માનનીય પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલજી એ આ દરેકે માંગ કરી જ છે સમજો એટલે એમાં કોઈ પાછી પાની નો વાત નહીં જનતાની પડખે અમે ઉભા જ છીએ પરંતુ વાત એવી છે કે જ્યારે એકસો છપ્પન હોય તો તમારી વિશેષ જવાબદારીનો ભાગ છે છે આ વાત મારી તમારે એમના સત્તા પક્ષના ધારાસભ્ય છે ટીલાળા સાહેબ કાલે નિવેદન આપતા હતા તો એકદમ હાસ્યાસ્પદ એમનું મોં અને એ કે છે કે હું આમાં શું કહી શકું અને શું કરી શકું અરે તમે પ્રજાના પ્રતિનિધિ છો તમે પણ ક્યાંય બેસણામાં જાઓ છો ક્યાંક મૃત્યુ થતું હોય તમારા મોઢા ઉપર આવું હાસ્ય જ્યારે તેત્રીસ જેટલા મૃતકો થયા હોય ચોવીસ જેટલા બાળકો હોમાયા હોય અને તમે આ રીતે હાસ્યાસ્પદ વાત કરો પેલા ભાઈ ધનસુખભાઈ ભંડેરી ગેરવ્યાજ બી જવાબો આપે હું તો અભિનંદન આપું છું એ વજુભાઈ વાળાને જે કર્ણાટકના અત્યારે રાજ્યપાલ છે સાહેબ એ માણસે કીધું કે આ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની બે જવાબદારી છે અને એમની ભૂલ છે એમણે સ્વીકારવું જોઈએ આ વ્યક્તિ હોવા જોઈએ પક્ષ ગમે તે હોય પણ હું એ ચોક્કસ કહું છું કે જવાબદારી સ્વીકારી અને સાથે સાથે સજા એવી નહીં કે મોરબીની અંદર પકડ્યા છ મહિને અને પાછા એમને જામીન મળી ગયા વડોદરામાં હરણી જે કાંડ બન્યો એમાં પણ જામીન મળી ગયા જે લોકોને કોઈ અનુભવ નહોતો એવા લોકો કોન્ટ્રાક્ટ ચલાવતા હતા એ આ સરકારમાં થાય છે તમે સમજો એક વસ્તુ છે કે જ્યારે સરકાર કોઈ પરમિશન આપી દે છે એ પોલીસ ખાતું હોય કોર્પોરેશન હોય ફાયર વિભાગ હોય કે કોઈ પણ પીડબલ્યુડી હોય ત્યારે પરમિશન મળી જાય છે તો એક વિરોધ પક્ષ હોય તો એને એક જ હોય જનતામાંથી પણ કે ભાઈ આ પરમિશન આપી દીધી એટલે એમણે ચેક કર્યો હશે એનો સિક્કો વાગે છે પોલીસ ઓફિસરનો કે પોલીસ ચોકીનો હું કહું છું જેનો સિક્કો વાગ્યો જેની સહી થઈ જે પરમિશનમાં એને તમે પહેલા સસ્પેન્ડ કરો ને અને સસ્પેન્ડમાં પણ જે વકીલો છે આ પ્રમાણે જે મસ્ત સરસ ટીમ રાખેલી છે તો આગામી દિવસોમાં હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં તમારા તરફથી જવામાં આવશે કોંગ્રેસ જે છે નક્કી કરીને જવાની છે કારણ કે ચલો

અને ખરેખર વિપક્ષે કોઈ પણ વિપક્ષ હોય એણે આ પ્રશ્ન પ્રજા માટે અને પ્રજાની સાથે રહેવા માટે ઉઠાવવો જોઈએ ચોક્કસ કહું છું કે કોંગ્રેસ પક્ષ તરફથી માન્ય શક્તિસિંહજી ગોહિલે રાજકોટના અમારા લોકલ હોય એ જે સ્ટેટમેન્ટ આપ્યા છે કે આની અંદર જો સરકાર ક્યાંય પણ ઢીલું સંકેલતી હશે એવું લાગશે તો અમે સોએ સો ટકા હાઈકોર્ટમાં જવાનું હોય સુપ્રીમ કોર્ટમાં જવાનું હોય કે સરકાર સામે આંદોલન કરવાનું હોય પ્રજાના હિતમાં તો કોંગ્રેસ પક્ષ ચોક્કસ કરશે અને કરેલા પણ છે પણ એક નક્કી વાત છે કે જ્યારે સત્તા માથા ઉપર ચડી ગઈ હોય ને આમાં હું થોડું મતદારોનો અને પ્રજાનો પણ થોડો દોષ ગણું છું કે જ્યારે સત્તા માથા ઉપર ચડી જાય ને ત્યારે આ વસ્તુનું નિર્માણ થતું હોય છે અને ખાસ કરીને આપણા પ્રધાનમંત્રી લોકલાડી રહ્યા એમના નામે જ્યારે સંસદ સભ્ય ધારાસભ્ય કોર્પોરેટર છૂટાઈ જતા હોય ત્યારે એ લોકો એકદમ બે જવાબદાર હોય છે તમે જુઓ એમના જવાબો અને જે રીતે એમને અમે ગમે તે કરી ધારા કે આવા બનાવો હું કહું છું આજે આ રાજકોટનો બનાવ બન્યો આજે મોરબી સુરત અમદાવાદ બધી જગ્યાએ બનાવો બન્યા છે દમણમાં તો છતાં પણ આવા બનાવ બનતા રહે તો એનો મતલબ એવો છે કે તમે એના ઉપર ધ્યાન નથી આપતા હું કહું છું કે રાજકોટવાળાએ રાજકોટમાં બીજો બનાવ ના બને એના માટે ધ્યાન આપ આપ્યું પણ તો એના ઉપરથી ગુજરાત સરકારના વિભાગો ક્યાં સચિવો ક્યાં એ આપણા પાસે તો ત્રણસો પાસઠ દિવસના અધિકારીઓ સચિવો બધા છે જેનું તપાસ થઈ શકે આનું ઓડિટ કોઈ છે જ નહીં ગુજરાત સરકારની અંદર તમે આરંભે સુરા કોઈ પણ યોજના એની પાછળ કોઈ જાતનું ઓડિટ નથી ને જ્યારે પકડાય ત્યારે બધું જ હરકતમાં આવે હું કહું છું વિપક્ષ પણ પણ કહેવાનો મતલબ એવો છે કે જે આપણો ઢાંચો છે ભારત દેશનો અને જે રીતે એક પોલિટિકલ બોડી અને એક અધિકારીઓ આખું સ્ટ્રક્ચર છે એ જો નિષ્પક્ષ અને ભ્રષ્ટાચાર વગર કામ કરે તો હું માનું છું ચોક્કસ થઈ શકે પણ આ જે પેલા હમણાં આપણા મીડિયાના મિત્રએ કહ્યું એ વાત ખૂબ સાચી કે પોલીસ અધિકારી એ ખાસ ગુનેગાર છે હું આમાં ચોક્કસ કહેવા માંગુ કે એ લોકોના આડકતરી રીતે લાભો લેવા માટે એ ઝોનની અંદર તપાસ કરવા પણ નથી જતા અને કાં તો પછી એમના જે કોઈ લોકો હોય સગા હોય એને ગેમ ઝોનમાં મફત જવા દે એવા બધા બનાવો બનતા હોય છે નહીતર હું કહું છું કે સિક્કો જ્યારે પોલીસ અધિકારી મારીને સહી કરે છે તો એ ગેમ ઝોનની મુલાકાત એમણે કેમ ના લીધી મેં કહ્યું કે બે હજાર લીટર ત્યાં આગળ પેટ્રોલ હતું એવું કહેવામાં આવ્યું તો એ પેટ્રોલ ગેમ ઝોનમાં સેના માટે વપરાય છે એ એક તો બહાર આવવું જોઈએ અચ્છા વપરાય છે ને રાખવાનું છે તેનું સ્ટોરેજની કેપેસિટી કઈ જગ્યાએ કેવી રીતે ઘણીવાર પેટ્રોલ એવી રીતે પણ રાખવામાં આવે છે કે તમે ગમે તેટલા તણખા પડે પણ અંદરના પેટ્રોલથી આગ ન લાગે એટલે એ રીતની એની વ્યવસ્થા હોવી જોઈએ આવું કશી જ વ્યવસ્થા નથી અને એમ કહ્યું છે કે ઇલેક્ટ્રિક વેલ્ડિંગથી એમ કે તણખો પડ્યો ને આગ લાગી તો હું કહું છું એક જ સીડી હતી

કે આને આ રાજકોટની જે ઘટના ઘટી છે આપણે એવું નહીં માનીએ કે આ જ ઘટના પછી જાગવું જોઈએ પણ હવે હું ચોક્કસ એવું એક મારા અંદરના મનથી પણ માનું છું અને કોંગ્રેસ પક્ષ પણ આને બહુ સિરિયસતાથી લેશે કે આવા બનાવ હવે ન બને એના માટે આ જે નવું બાળકોના જીવ ગયા છે એના સ્વજનોના પણ કેટલાકના જીવ ગયા છે એના માટે સરકાર સામે ન્યાય મેળવવા લડત આપશે અને આવી કોક જગ્યાએ હવે ક્યાંક આવા હશે કોઈ પણ શહેરોમાં તો એના માટે વિરોધ પક્ષ પણ હવે ટીમ સાથે કામ કરશે પરંતુ આમાં ઘણીવાર એવું હોય છે ભાઈ કે આ લોકોએ આવા બનાવ બનતા હોય તો વિપક્ષની જવાબદારી આવે જનતા વતી ત્યારે કે તમે રાજકારણ કરો છો મને એમ થાય છે કે કોઈ અવાજ ઉઠાવે એ રાજકારણી ન હોય અને રાજકારણી હોય તે શું એ અવાજ ના ઉઠાવે આ વાત જે સત્તા પક્ષની છે ને એ પોતે પોતાની રીતે એક મનસ્વી રીતે નિર્ણય કરનારી આ સરકાર છે કોઈ પણ કોક જાડી ચામડીની છે એમને કોઈ ફરક નથી પડતો અત્યારે તમે જુઓ કે મેં જોયું સુરત વડોદરા ભરૂચ ભાવનગર રાજકોટ અને અમદાવાદ એમાં બસો થી અઢીસો જગ્યાએ ડીવાય ગઈ ગેમ ઝોન બંધ કરી દીધા કે જ્યાં સુધી અમારો સિક્કો ના વાગે ત્યાં સુધી ચાલુ નહીં થાય હવે આ બહુ મેથેમેટિકલ વાત છે કે તમે અત્યારે કેમ જાગ્યા આ જે ગેમ ઝોન જો કાયદેસર રીતે પરમિશન આપીને ચલાવાતા હોય તો તમે અત્યારે કેમ જાગ્યા તો એનો મતલબ એ છે કે ટોટલે ટોટલ ભ્રષ્ટાચાર સાથે જ પોલીસ ખાતું પણ ચાલે છે અને ફાયર વિભાગ પણ ચાલે છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે જે મનપા હોય એ તો ભ્રષ્ટ છે જ એ તો આપણે કહી જ શકીએ તમારું જો સીધું કામ હોય ને તો તમને એટલા બધા કાગળો બતાવે કે તમે આટા આવી જાય જો હમણાં તમે નીચેથી ક્યાંક પૈસા આપીને એજન્ટ પાસે કરાવો ફટ દઈને સહી થઈ જાય એટલે આ એક ભ્રષ્ટાચાર છે ને એ ક્યારે નાબૂદ થશે આ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે પણ મૂળ મુદ્દો ત્યાં પણ છે મેં કહ્યું હમણાં કે આપણા પ્રધાનમંત્રીશ્રીના નામે છૂટાતા કોર્પોરેટરો ધારાસભ્ય સંસદ સભ્યો એમને પણ એમણે કહેવાની જરૂર છે વિરોધ પક્ષ તો એનું કામ કરતો રહે પણ જ્યારે આ જરૂર છે કે નામથી ચૂંટાવવું ભાજપના નામથી અને પછી શાંતિથી બેસી રહું અને બે જવાબદારી ભર્યા વર્તન કે તમારા સ્ટેટમેન્ટ કરવા એ યોગ્ય બાબત નથી આ બાબતે કોંગ્રેસ પક્ષ ખૂબ જ સિરિયસ છે અને અમે પણ સિરિયસ છીએ કાર્યકર્તાઓ આના માટે આગામી દિવસોમાં ચોક્કસ લડત ચલાવીશું અને આ રાજકોટના બનાવને પણ જે એમની સહાય છે કે પચાસ હજારને બે લાખને ચાર લાખ એ સહાયથી કશું થાય નહીં બે ચાર લાખથી કોઈના ઘર જે ગયા એ ચાલે નહીં એટલે રસ્તે રજળતા લોકોને મૂકી દેવામાં નહીં આવે એ લોકો માટે પણ લડત લડવાની કોંગ્રેસ પક્ષની તૈયારી છે સરકાર સામે લડત ચલાવશે અને એ લોકોને ન્યાય અપાવીશું અમે કોરોનામાં પણ એ લોકો કોરોના દરમિયાન કહેતા હતા દસ હજાર લોકો જ મૃત્યુ થયા છે અને સાહેબ એક લાખ જેટલા ફોર્મ ભરાયા અને એ લોકોને પણ

ચમરબંધીની વાત જે છે આ ચમરબંધી શબ્દ અને વ્યાખ્યા તમે શું માનો છો અને કડક કાર્યવાહીની વ્યાખ્યા તમે શું માનો જો તમે ચમરબંધીનો બહુ સારો શબ્દ બોલ્યા કે આ લોકો કોઈ પણ બનાવ બને ને એટલે તરત જ આપણે તો ડિબેટમાં બધા બેસીએ એટલે તરત જ એમના પ્રવક્તા કે લોકો બોલે સ્ટેટમેન્ટમાં કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે પણ આ ગુજરાતની પબ્લિક હોય કે દેશની એક બનાવ બને ને ત્યારે અંદરથી એક આક્રોશ હોય પણ બે ત્રણ દિવસ ચાર દિવસ અઠવાડિયા પંદર દાડામાં જે સામાન્ય જનતા હોય છે ને એ ભૂલી જતી હોય છે પોતાની આજીવિકા રડવામાં એ ક્યાંક ભૂલી જતી હોય કે શું બનાવ બન્યો પણ જેના ઘરમાં બન્યો એને આખી જિંદગી એક દિલમાં લાગેલો હોય હું એવું કહું છું કે મેં જે તમે સવાલ કર્યો ને બહુ સારો કે આપણે ત્યાં ડ્રગ્સ જે પકડાય છે આ ડ્રગ્સ છે ગુજરાતમાં ઘર કરી ગયું છે મેં એક વખત બહુ એક દિલ હૃદય દ્રાવક સ્ટેટમેન્ટ કર્યું હતું કે આ જે ડ્રગ્સનો બંધાણી થશે ને એ ડ્રગ્સનો બંધાણી મુકેશ પંચાલનો છોકરો પણ હોઈ શકે મારા વિસ્તારના પીઆઈનો દીકરો પણ હોઈ શકે ડીવાય એસપીનો દીકરો પણ હોઈ શકે નેતાનો દીકરો પણ હોઈ શકે ધારાસભ્યનો પણ હોઈ શકે એ ડ્રગ્સનો બંધાણી ક્યારેય એવું ડ્રગ્સનું બંધાણ જોતો નથી કે આ આ એના ઘરમાં ક્યારે આવશે તો મને એવું થાય છે ક્યારે તમારા ઘરમાં આવશે ત્યારે તમે ઊભા થશો આ વાત મેં કરેલી છે જે કીધી બહુ સાચી છે કે આ જે કોઈ હોમાયા એવું આવ્યું હજી હજી એક વસ્તુ આવી મેં હમણાં જે ન્યૂઝ જોયા એ પ્રમાણે કે અમારા સમાજના પણ બે દીકરા છે રાજકોટમાં અમે હમણાં જ એમની સાથે વાત કરી એમના સ્વજનો સાથે પણ કહેવાનો મતલબ એવો છે હું એમ કઉ મારા આવે તો જ હું જાગું એવી વાત ન હોય હું એવું માનું છું કે આપણે જયારે સરકારની અંદર કે એક તંત્રની અંદર આપણે વહીવટમાં હોઈએ ક્યાંક ને ક્યાંક આપણો પેલું એ હોય ભાગ ત્યારે આપણે એના માટે લડવું પડે સો ટકા અને સરકાર સામે આ બાબતે ન્યાય અપાવવામાં અમે સોએ સો ટકા લડીશું એવી તમને ખાતરી આપીએ છીએ પરંતુ સરકારમાં જે રીતે અત્યારે માનનીય કમિશનર જે ભાર્ગવ સાહેબ હતા એમના જે જવાબ હતાને ખરેખર મને એવું લાગ્યું કે આટલા મોટા ઓફિસર અને એમ કહે છે કે ડિસેમ્બર સુધીની પરમિશન આપી એમની નીચેની પરમિશનોનો એમની પાસે કોઈ જવાબ નથી એટલે પરમિશનો નહોતી એનોથી સી નહોતી એવું ગઈકાલ સુધી બહાર આવેલું છે પણ અત્યારે હાલ હવે જે દસ જણને હાલ પૂરતા મૂકી દેવામાં આવ્યા છે અંદર બરાબર હવે એના ક્યારે જામીન થાય એ તમે જોઈ લેજો પણ હું એમ કહું છું કે એક ઠોસ કાર્યવાહી એવી કરો જે મોરબીની દુર્ઘટનાની અંદર પેલા જયસુખભાઈ પટેલના જામીન નહોતા થતા એના માટે અનેક સરકારના લીડરોએ પ્રયત્નો કર્યા સાહેબ એના જામીન થઈ ગયા શું થયું જતા લીડરો મને એમ થાય છે કે આની અંદર તમે સેના માટે આવું કરો છો તમે એક બાજુ આપણે વૈશ્વિક હરણફાળની વાત કરીએ છીએ તમે જુઓ હું તો અમેરિકા જઈને આવ્યો ત્યાં કાયદા તમે જુઓ સાહેબ તમારા હાથે કોઈને અત્યારે માંગ કરો ને તો તમે માંગ કરો કે જે હપ્તા ઉઘરાઈ જતા હતા વિસ્તારનો પીઆઈ હોય વહીવટદાર હોય કમિશનર હોય કમિશનર ના માણસો હોય વહીવટદાર હોય એ બધા નાખો તો એના જે હપ્તા તો ત્રણ ચાર લેતા જ હશે તો એના એવું માંથી પૈસા આપો હવે ચાર લાખ ને છ લાખ તો પબ્લિક ને જે tax છે એમાંથી સરકાર આપે છે સરકાર ક્યાં ઘરેથી આપે છે સો ટકા ની વાત છે કે મેં તો ગઈકાલે કાલે વેચી નાખો commissioner ની મિલકત વેચી નાખો police commissioner ની મિલકત મેં તમને પેલા કહ્યું જુઓ આ આ વાત તમે કીધી ને આ લખી ને અપાશે સો ટકા માંગ કરશે કોંગ્રેસ પક્ષ પણ મેં પેલા એ પેલ તમારા સવાલ પેલા કહ્યું કે એ વિસ્તારના પીઆઈ એ વિસ્તારના ડીવાયએસપી એ વિસ્તારના કોર્પોરેટર એ વિસ્તારના ધારાસભ્યને તાત્કાલિક સસ્પેન્ડ કરો જો સરકારમાં હિંમત હોય તો હું કઉ છું એક પગલું લઈ બતાવે કારણ કે દરેક દરેક સરકારમાં રહેલો જે માણસ હોય ને એને બધી માહિતી હોય કારણ કે બધું આ ઉપરથી નીચે સુધી પહોંચતી વાત છે તો એ લોકો કેમ ધ્યાન નથી આપતા અને ખાસ કરીને બીજો એક મહત્વનો વાત કરી દઉં કે આપણા ગુજરાતના ગૃહ મંત્રી દરેક આવા બનાવ વખતે જાગશે પણ હું કહું છું કે એ ગૃહમંત્રી દર મહિને એકવાર દરેક શહેરની અંદર જો આવું ધ્યાન આપે ને કે કેટલા ગેમ ઝોનમાં કેટલી પરમિશન વગર આંટળીઓ ભ્રષ્ટાચારથી ચાલે છે તો મને એવું લાગે છે કે આ બનાવો આવા બનવામાં થોડો ઘટાડો થશે જે મુકેશભાઈ અમારી સાથે જોડાયા તે બધા આભાર મેહુલ તમે અમારી સાથે જોડા આ માહિતી આપી તે બદલ આભાર